નથી જાણ્યું અમારે પંથશી આફત ખડી છે, ખબર છે એટલી કે માતની હાકલ પડી છે. હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? ગુડ આફ્ટરનૂન. સૌથી પહેલાં તો મારે તમારી સાથે થોડી વાતચીત કરવી છે, કેમ કે આજનો લેક્ચર આપણો ઇમ્પોર્ટન્ટ લેક્ચર છે. કારણ કે ક્લાસ 3 માંડીને જીપીએસસી ક્લાસ 1-2 સુધીના જેટલા બી ક્વેશ્ચન પેપર આવી રહ્યા છે એમાં આજે આપણે જે ભણવાના છીએ એમાંથી 2 માર્ક્સનું તો તમને જોવા મળશે જ. એટલે કે આજનો લેક્ચર જે આ પંક્તિ મેં તમને કીધી છે એ પંક્તિને ઉલ્લેખિત જ છે કે સંબંધિત જ છે. કેમ? કારણ કે આ પંક્તિ છે આપણા શ્રી ઝવેરચંદ મેઘાણી, જે આપણા લોકલાડીલા સાહિત્યકાર છે. અર્થાત કે હવે હું સાહિત્ય વિશે વાત કરવા જઈ રહી છું, પરંતુ સાહિત્ય વિશે વાત કરતા પહેલા મારે તમને થોડી વાત કહેવી છે. હેલો, જય હિન્દ મિત્રો, કેમ છો? તો સૌથી પહેલાં વાત કરીએ કે ઝવેરચંદ મેઘાણી. ઝવેરચંદ મેઘાણી વિશે વાત કરતા પહેલાં સાહિત્યની વાત કરવાની છે. તો ક્લાસ 3 સાહિત્ય કઈ રીતે પૂછાય છે, સાહિત્યમાં શું શું પૂછવામાં આવે છે, ક્યાં ક્યાંથી સાહિત્યમાંથી ક્વેશ્ચન નીકળે છે, તો એના વિશે પણ આપણે વાત કરવાના છીએ. પરંતુ આજનો મેગા લેક્ચર, આજનો લેક્ચર આપણે શ્રી ઝવેરચંદ મેઘાણી વિશે બનાવેલો છે. ડિટેલમાં સ્ટડી કરવાના છીએ એમના જન્મથી માંડીને એમના મૃત્યુ સુધીની, તો એમને કઈ કઈ કૃતિઓ રચેલી છે આ બધી જ બાબતોને આપણે આજે ધ્યાનમાં લેવાના છીએ. અને તેમણે એ કૃતિઓ પાછળ શું સમસ્યાઓ ઉદ્ભવી હતી, તેમના ઉપનામો કયા છે, એમના ઉપનામો એ કઈ રીતે પડ્યા છે, ક્યાં ક્યાંથી આવ્યા છે, તો એ બધી જ વાતો આપણે આજે કરવાની છે. હવે સૌ પ્રથમ ઝવેરચંદ મેઘાણી વિશે વાત કરતા પહેલા અહીંયા જોઈ લો મિત્રો કે હું પ્રાજસ્વ ફાઉન્ડેશન તરફથી સૌ મિત્રોને આવકારી રહી છું. પ્રાજસ્વ ફાઉન્ડેશન એક એવું પ્લેટફોર્મ ઊભું કરે છે જે સરકારી નોકરી મેળવતા મિત્રો માટે ઇમ્પોર્ટન્ટ છે. કે અહીંયા તમે જોઈ શકો છો કે પીઆઈની રિઝલ્ટ અત્યારે હાલમાં આવી ચૂક્યું છે, તો પીઆઈના રિઝલ્ટમાં પ્રાજસ્વ ફાઉન્ડેશન તરફથી જે પીઆઈની વેકેન્સી હતી 60 એમાંથી પ્રાજસ્વ ફાઉન્ડેશનના 30 મિત્રોએ આ પીઆઈની એક્ઝામ પાસ કરી છે અને 5 મિત્રો તો વેઇટિંગમાં હાલ છે જ, બરાબર છે? તો પ્રાજસ્વ ફાઉન્ડેશન એક સૌથી મોટું પ્લેટફોર્મ ઊભું કરી રહ્યું છે સરકારી નોકરી મેળવવા માટેનું. હવે અહીંયા પ્રાજસ્વ ફાઉન્ડેશનમાં તમે જોશો તો કેટલી કેટલી ગવર્મેન્ટ જોબમાં કેટલા કેટલા વિદ્યાર્થીઓ પાસ થયા છે એ પણ આપણે જોઈ શકીએ છીએ. તો અહીંયા જોઈ શકાય કે પોલીસ ઇન્સ્પેક્ટરમાં જે 30 મેં તમને કીધા છે એમના નામો અહીંયા આપણે ઉલ્લેખિત કરેલા છે. પછી પ્રાજસ્વ ફાઉન્ડેશનમાં એસટીઆઈ, બરાબર છે, એસટીઆઈમાં ઉત્તીર્ણ થયેલા અહીંયા બધા જ નામો તમને પ્રદર્શિત કરવામાં આવેલ છે કે જે પ્રાજસ્વ ફાઉન્ડેશનના તેજસ્વી તારલાઓ છે, બરાબર છે, તો એમના નામો અહીંયા દર્શાવેલા છે. પછી એગ્રીકલ્ચર લેવલે ગુજરાત એગ્રીકલ્ચર સર્વિસમાં કેટલા કેટલા નામો દર્શાવેલા છે જે આ બધા લોકો પાસ થયેલા છે, બરાબર છે. અહીંયા તમે જોઈ શકો છો કે ડીવાયએસઓના જે રિઝલ્ટમાં કેટલા લોકો પાસ થયેલા છે. અને જીપીએસસી ક્લાસ 1-2 દરેક વ્યક્તિને એવી મહેચ્છા હોય છે કે જીપીએસસી ક્લાસ 1-2 બને, તો પ્રાજસ્વ ફાઉન્ડેશન તમને એ પણ પ્લેટફોર્મ પૂરું પાડી શકે કે તમે ક્લાસ 1-2 બી બની શકો. ઓકે મિત્રો, તો હવે આપણે આપણા ટોપિક પર જઈએ કે આજનો આપણો ટોપિક છે ગુજરાતી સાહિત્ય. અને ગુજરાતી સાહિત્યમાં પણ એક મહત્ત્વના સાહિત્યકાર, એક ઇમ્પોર્ટન્ટ લેખક, એક કહી શકાય કે લોકગીત ચાહના મેળવનાર એક લેખક, તો એને આપણે ભણવાના છીએ. એવા છે શ્રી ઝવેરચંદ મેઘાણી. તો આ ઝવેરચંદ મેઘાણીને ભણતા પહેલાં આપણે એક મહત્ત્વપૂર્ણ બાબત ધ્યાનમાં રાખવી જોઈએ કે સૌથી વધારે જો લોકગીત આપણા લોક સાહિત્યમાં આપ્યા હોય તો એ આપણા શ્રી ઝવેરચંદ મેઘાણી જ છે. ઓકે મિત્રો, તો હવે
થોડી નાની શરૂઆત કરીએ કે તમને બધાને ખબર છે કે ઝવેરચંદ મેઘાણીએ નો જન્મ, જન્મ સ્થળ તો એ બધી બાબત એક્ઝામમાં પૂછાય જ છે. તમે જોશો તો ક્લાસ 3, જે ક્લાસ 3 તલાટી કહી શકાય, સચિવાલય કહી શકાય, બરાબર છે. પછી આગળ જઈએ તેમ સુપર ક્લાસ 3, બરાબર છે. તો એવી બધી એક્ઝામમાં શ્રી ઝવેરચંદ મેઘાણી એટલે કે સાહિત્યકાર વિશે તો પૂછાવાનું જ છે. અને ગાંધી યુગના સર્વશ્રેષ્ઠ સાહિત્યકાર કહીએ તો એ આપણા ઝવેરચંદ મેઘાણી છે. તો એમના વિશે આપણે આજે વાતો કરવાની છે. એમના વિશે મારે અનેક બાબતો તમને બતાવવાની છે જે ફક્ત તમારે ક્લાસ 3 લેવલે જ કામમાં નહીં આવે, પરંતુ તમે જ્યારે જીપીએસસી ક્લાસ 1-2 પેપર આપી રહ્યા છો અને એમાં જો ઝવેરચંદ મેઘાણી પૂછાઈ ગયું તો તમે આ બધી જ બાબતો ત્યાં મેન્શન કરી શકો છો. એટલા માટે તમે જોઈ શકો છો કે ગુજરાતી સાહિત્ય, હવે ગુજરાતી સાહિત્યમાં ઝવેરચંદ મેઘાણો, તો સૌથી પહેલો ક્વેશ્ચન તમારો અહીંથી જ નીકળે છે કે ઝવેરચંદ મેઘાણીનું પૂરું નામ શું હતું, અથવા તો એવું કહી શકાય કે રાષ્ટ્રીય શાયર જે ગાંધીજીએ કીધું છે ઝવેરચંદ મેઘાણીને, તો રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીનું પૂરું નામ ઉપરોક્ત શું છે, બરાબર છે. તો ચાર ઓપ્શન તમારી સામે મૂકી શકે. હવે એ ચાર ઓપ્શન મૂકી શકે તો એ ચાર ઓપ્શનમાંથી તમારે જોવાનું છે કે ઝવેરચંદ કાલિદાસ મેઘાણી કયા ઓપ્શનમાં મૂકેલું છે, તો એ જવાબ તમારો સાચો છે. હવે મારે એ બાબત તમને કહેવી છે કે તમારે ઝવેરચંદ મેઘાણી તો લખેલું જ હશે, પરંતુ એમના પિતા જે કાલિદાસ મેઘાણી છે તો એ કાલિદાસ મેઘાણીમાં કંઈક અલગ કરી શકે છે, એટલે કે ત્યાં પ્રીતમદાસ મેઘાણી બી નાખી શકે છે, અથવા તો અનેક મોતીલાલ મેઘાણી બી નાખી શકે છે. તો તમારે ફક્ત યાદ રાખવાનું એટલું છે કે જે ઓપ્શનમાં ઝવેરચંદ કાલિદાસ મેઘાણી મૂકેલું છે આ બાબતને ધ્યાનમાં રાખજો, કારણ કે એક તમારો એમસીક્યુ અહીંથી નીકળી શકે કે ઝવેરચંદ મેઘાણી, બરાબર, ઝવેરચંદ મેઘાણીનું પૂરું નામ તો ઝવેરચંદ કાલિદાસ મેઘાણી. હવે એમની થોડી ડિટેલ આપણે જોઈએ, બરાબર છે. તો જોઈએ કે એમનો જન્મ 28 ઓગસ્ટ 1896ના રોજ થયેલ છે. 28 ઓગસ્ટ 1896ના રોજ થયેલ છે. આ બાબતને તમારે યાદ રાખવી જોઈએ, પરંતુ આ બાબત યાદ ના રહે તો કોઈ જ પ્રોબ્લેમ નથી. પરંતુ સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે એમનું જન્મ સ્થળ, હવે તમને બધા મિત્રોને મારે એ કહેવાનું છે કે તેમનું જન્મસ્થળ ક્યાં છે, તો એમનું જન્મસ્થળ સૌથી વધારે પૂછાય છે. જેટલા બી સાહિત્યકાર થઈ ગયા, જેટલા બી કવિઓ છે, સાહિત્ય કૃતિઓ જેમણે રચી છે, તો એ બધા જ કવિઓની જન્મસ્થળ યાદ રાખવા જોઈશે તમારે. તો આમનું જન્મસ્થળ છે ચોટીલા, જે સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલું છે. પોલીસ ભરતી ક્યારે આવશે, આપણે પહેલાં ચૂંટણીના પરિણામ જોઈ લઈએ. ચૂંટણી પતી જાય છે પછી તરત જ બધી ભરતીઓ આવવાની છે. તો મારા મિત્રએ ભાનાભાઈએ કીધું છે કે પોલીસ ભરતી ક્યારે આવે છે, તો એમને હું કહી દઉં કે પોલીસ ભરતી આપણી આ ચૂંટણી જે ખતમ થાય છે પછી એવું સંભળાઈ રહ્યું છે કે બધી ભરતીઓ આવવાની શરૂઆત થવાની છે, બરાબર છે. તો એ પોલીસ ભરતી આવશે, પરંતુ આપણે પ્રિપરેશન અત્યારથી જ ચાલુ કરી દઈએ. તો અત્યારે તમે જો રનિંગ કરતા હોય તો રનિંગ તમારું ચાલુ રાખી શકો છો, કારણ કે તમારે પોલીસ ભરતી આવશે એટલે પહેલું સીધું રનિંગ લેશે અને રનિંગમાં તમે સારું એવું કવર કરી શકો, સારા એવા માર્ક્સ મેળવી શકો. ઓકે, હવે આગળ જોઈએ તેમ તો અહીંયા જો તમે ઝવેરચંદ મેઘાણી વિશે વાત કરીએ છીએ આપણે, તો તમારે એટલું યાદ રાખવાનું કે એમનો જન્મ 1896માં થયેલો છે, પરંતુ એમનું જન્મસ્થળ કયું છે, તો મિત્રો એમનું જન્મસ્થળ છે સુરેન્દ્રનગર જિલ્લાનું ચોટીલા. તમને બધાને આ પ્લેસની તો ખબર જ હશે, કેમ કે ચોટીલા ત્યાં આપણે ચામુંડમાં બિરાજમાન છે. ચોટીલા નામનો જે પર્વત છે ત્યાં આપણે ચામુંડમાં, ચંડી ચામુંડા જે કહેવાય છે, તો ચંડી ચામુંડા બિરાજમાન છે, બરાબર છે. તો આ
મિત્રો, તલાટીની એક્ઝામ ક્યારે આવશે? તો તલાટીની એક્ઝામ બી આવવાની જ છે. કેમ કે તમે જેની પ્રિપરેશન કરો છો, તમે જેની રાહ જોઈ રહ્યા છો, એ બધી જ એક્ઝામ આવવાની છે. કારણ કે જો તમે અત્યારથી પ્રિપરેશન સ્ટાર્ટ કરી દો છો તો એવું લાગી રહ્યું છે કે તલાટીમાં તમે ટોપ લેવલે હશો. તો તમારી પ્રિપરેશન તમે કન્ટિન્યુ રાખો, કારણ કે આ બધી જ ભરતી ગવર્મેન્ટ આપવાની જ છે, કારણ કે એમને સરકાર બનાવવાની છે. બરાબર છે મિત્રો? તો આવી જશે તલાટીની એક્ઝામ. નેક્સ્ટ છે કે એમની માતાનું નામ શું છે? તો એમની માતાનું નામ ધોળીબાઈ છે. એમની માતાનું નામ ધોળીબાઈ છે, તો ધોળીબાઈ યાદ રાખવું જોઈએ તમારે. હવે પિતાનું નામ તો તમને ખબર જ છે, કારણ કે કાલિદાસના ઉપર આવી ગયું છે. તો પિતા છે કાલિદાસ મેઘાણી. કાલિદાસ મેઘાણી. ઓકે, પત્ની છે, એમની પત્ની છે દમયંતી દેવી. એમની પત્ની છે દમયંતી દેવી. દમયંતી દેવી એમની પ્રથમ પત્ની હતી. એમની દમયંતી દેવી એમની પ્રથમ પત્ની હોવાના કારણે એ મૃત્યુ પામી અને પછી એમને બીજા લગ્ન કરેલા હતા, જેમનું નામ છે ચિત્રા દેવી. કર્મભૂમિ એમની બોટાદ છે હાલમાં. મૂળ વતન બગસરા છે, જે અમરેલી જિલ્લામાં આવેલું છે. બરાબર છે? મૃત્યુ, હવે એમનું મૃત્યુ ક્યારે થયું હતું? તો તમને કહી દઉં મિત્રો કે એમનું મૃત્યુ 9 માર્ચ 1947ના રોજ થયું હતું. તો તમે એમનો જન્મ જુઓ અને એમનું મૃત્યુ જુઓ તો કુલ 50 વર્ષના સમયગાળા દરમિયાન તે જીવ્યા હતા. અને એ સમય દરમિયાન એ જીવ્યા હતા તો એમણે ઘણું બધું સાહિત્ય રચ્યું છે અને લોકોમાં ચાહના એમને મેળવી છે. હવે તેઓ કુલ 50 વર્ષ જીવ્યા હતા અને હૃદય રોગના કારણે તેઓ મૃત્યુ પામ્યા હતા. બરાબર છે? તો આ એમની નોર્મલ ડિટેલ છે. આ બધી ડિટેલો તમને પુસ્તકમાં પણ જોવા મળશે. અનેક પુસ્તકોમાં તમે આ બધી ડિટેલ્સ જોઈ શકો છો. ઓકે મિત્રો, હવે એમના ઉપનામ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે. જો ક્લાસ 3માં એમસીક્યુ નીકળશે તો એમના ઉપનામમાંથી નીકળશે. તો સૌથી વધારે એમસીક્યુ અહીંયાથી નીકળવાના છે કે એમના ઉપનામો. બરાબર છે? તો એમના ઉપનામોને આપણે યાદ કરી લઈએ. તો એમના ઉપનામો, સૌથી પહેલું ઉપનામ છે સાહિત્ય યાત્રી. બરાબર છે? સાહિત્ય યાત્રી તરીકે પણ તેમને બિરદાવેલા છે કે તેઓ સાહિત્યના યાત્રી છે. બરાબર છે? નેક્સ્ટ છે એમનું કે રાષ્ટ્રીય શાયર. હવે આ રાષ્ટ્રીય શાયર જે તેમણે મહાત્મા ગાંધી, જે આપણા રાષ્ટ્રપિતા કહી શકાય, તો મહાત્મા ગાંધીએ તેમને રાષ્ટ્રીય શાયરનું બિરુદ આપેલું હતું. તો આ બધી ડિટેલો નીચે તો આપણે જોવાના જ છીએ, પરંતુ તમને અહીંયા ઉપર છલ્લી હું માહિતી આપી દઉં કે રાષ્ટ્રીય શાયર નામનું બિરુદ એમણે મળેલું હતું. બરાબર છે? તો નેક્સ્ટ છે પહાડનું બાળક. તો ઝવેરચંદ મેઘાણી એવું કે ખુદ પોતાની જાતથી એવું કહે છે કે હું પહાડનું બાળક છું. કેમ પહાડનું બાળક છું એમ કહે છે? કારણ કે એમણે પોતાના વતન સોરઠની ભૂમિને એટલા તેઓ ખૂંદી વળ્યા છે કે એમણે અનેક પ્રદેશો જોયા છે અને અનેક બોલીઓ શીખી છે અને એના ઉપરથી એમણે સાહિત્ય રચવાનું શરૂઆત કરી છે. આથી જ તેઓ કહે છે કે હું પહાડનું બાળક છું. એટલે કે જેમ પહાડ પર, જેમ આદિવાસી છોકરો જે પહાડી વિસ્તારમાં રહેતો હોય એ પહાડોને સારી રીતે જાણે, એવી જ રીતે એ ખુદ કહે છે કે હું સોરઠના દરેક પ્રદેશને સારી રીતે જાણું છું, ત્યાંની લોકબોલીઓ, ત્યાંની કથાઓને હું સારી રીતે ઓળખું છું. બરાબર છે મિત્રો? તો આ છે. નેક્સ્ટ છે કસુંબલ રંગનો ગાયક. તેમણે પોતાની જાતને કસુંબલ રંગનો ગાયક બી કીધો છે, કારણ કે કસુંબી રંગનો ગાયક આગળ આવશે તેમ કસુંબી રંગનું ગીત એમણે ગાવ્યું છે, એટલા માટે તેમણે કસુંબી રંગનો ગાયક કીધો છે. સોરઠી સાહિત્યકાર તરીકે સૌથી વધારે પ્રચલિત થયા છે. કેમ? કારણ કે તેઓ સોરઠના વતની હતા અને સોરઠ પ્રદેશમાં તેઓ રહેતા હતા અને ત્યાંની કથાઓ, ત્યાંના જે બોલીઓ છે, તેનો જે પહેરવેશ છે, એને ઝવેરચંદ મેઘાણીની કથાઓમાં સૌથી વધારે ઉલ્લેખ
ઉલ્લેખના એ બાબતની થાય છે, આથી એમને સોરઠી સાહિત્યકાર તરીકે પણ ઉલ્લેખવામાં આવે છે। ઓકે મિત્રો, લોક સાહિત્યનો મત મોરલો, લોક સાહિત્યનો મત મોરલો બી કહેવામાં આવે છે। તો આ બધા ઉપરોક્ત જેટલા બી જોયા આપણે, આ બધા જ એમના ઉપનામ છે। આ બધા જ ઉપનામોમાંથી એમસીક્યુ નીકળી શકે છે કે રાષ્ટ્રીય શાયર તરીકેનું બિરુદ નીચેનામાંથી કયા સાહિત્યકારને મળેલું છે। તો ઓપ્શન હોઈ શકે ઝવેરચંદ મેઘાણી, કનૈયાલાલ મુનશી, રમણભાઈ દેસાઈ કે પછી મણિશંકર રત્નજી। તો આપણને ખ્યાલ હોય કે સૌથી વધારે રાષ્ટ્રીય શાયરનું બિરુદ ગાંધીજીએ રાષ્ટ્રીય શાયરનું બિરુદ ઝવેરચંદ મેઘાણીને આપેલું છે। તો આ યાદ રાખી શકો તમે। ઓકે ફ્રેન્ડ્સ, તો જેમ આપણે અગાઉ ચર્ચા કરેલી છે કે આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ ઝવેરચંદ મેઘાણીને રાષ્ટ્રીય શાયરનું બિરુદ આપેલું છે, તથા ઝવેરચંદ મેઘાણીએ સૌ પ્રથમ પ્રાદેશિક નવલકથા આપતા હોવાથી તેઓ પ્રથમ પ્રસ્થાનકાર તરીકે પણ ઓળખવામાં આવે છે। બરાબર છે, તો આ એક ઇમ્પોર્ટન્ટ બાબત છે કે તેઓ પ્રાદેશિક નવલકથાઓ રચે છે। જેમ મેં આગળ જણાવ્યું તેમ કે સોરઠ પ્રદેશના હોવાથી એ પ્રદેશ બાબતે જેટલી પણ નવલકથાઓ રચી છે, જેમ કે સોરઠ તારા વહેતા પાણી, સોરઠી બહારવટિયાઓ, સોરઠની રસધાર ભાગ એક, ભાગ બે, એવા 5 ભાગ રચેલા છે એમણે। તો એ બાબત ઉપરથી પણ આપણે કહી શકાય કે તેઓ પોતાના વતનને સંકળાયેલા છે અને તેમણે ત્યાંની પ્રાદેશિક નવલકથાઓ રચી છે। ઓકે નેક્સ્ટ જઈએ તેમ, તો અગાઉ જ મેં કીધું કે ગાંધી યુગના સર્વશ્રેષ્ઠ સાહિત્યકાર કહીએ તો એ છે આપણા ઝવેરચંદ મેઘાણી, જે ગાંધી યુગથી સંકળાયેલા છે। હવે એક ક્વેશ્ચન તમારો એમસીક્યુ અહીંથી નીકળી શકે કે નીચેનામાંથી કયા સાહિત્યકાર ગાંધી યુગમાં થયેલ નથી, આવો ક્વેશ્ચન નીકળી શકે। તો તમે યાદ રાખો કે ઝવેરચંદ મેઘાણી એ ગાંધી યુગના થયા છે। બરાબર છે, હવે આમાં ચાર એમસીક્યુ લઈ શકીએ આપણે, તો એક તો નરસિંહ મહેતા લઈ લઈએ, એક છે ભાલણ, બરાબર છે, બીજું છે રવ દેસાઈ, બરાબર છે, અથવા તો ઝવેરચંદ મેઘાણી। તો તમને બધાને ખબર છે કે ઝવેરચંદ મેઘાણી છે તે ગાંધી યુગમાં થઈ ગયા છે। બરાબર છે, તો આ બાબત તમારે યાદ રાખવા જેવી છે। મેઘાણીએ શું શું રચ્યું છે, કેવા કેવા પ્રકારના નવલિકાઓ રચી છે, બરાબર છે। તો મેઘાણી ફક્ત એક ખાલી સાહિત્યકાર નથી, પરંતુ એક કવિ, બરાબર છે, એક ટૂંકી વાર્તાકાર રચનાર, તો આ બધા જ લેવલે એ પરિપૂર્ણ હતા। અર્થાત કે ઝવેરચંદ મેઘાણીએ નવલકથાઓ રચી છે, નવલિકાઓ રચી છે, ટૂંકી વાર્તાઓ રચી છે, પછી લોક સાહિત્યમાં લોકગીતો પણ એમણે રચેલા છે। તો અહીંયા જોઈ શકીએ કે મેઘાણીએ નવલકથાઓ, નવલિકાઓ, કવિતાઓ, લોક સાહિત્ય આદિ ક્ષેત્રે નોંધપાત્ર ફાળો આપ્યો છે, અથવા તો નોંધપાત્ર પ્રદાન કરેલું છે। બરાબર છે, આમ ગુજરાતી સાહિત્યમાં તેઓએ માણસાઈના દીવા તરીકે ઉભરી આવ્યા છે। ગુજરાતી સાહિત્યમાં માણસાઈના દીવા તરીકે ઉભરી આવનાર કવિ અથવા તો સાહિત્યકાર તરીકે કોણ, તો કે ઝવેરચંદ મેઘાણી। ઓકે ફ્રેન્ડ્સ, આ બાજુ જો કે તેઓ ફક્ત શું છે, સાહિત્યકાર ન હતા, પરંતુ જનતાના કવિ હતા, રાષ્ટ્રના કવિ હતા, તથા લોકોના લેખક હતા। અર્થાત કે આ પંક્તિ શું સૂચવે છે, તો આ પંક્તિ એ સૂચવે છે કે એ સમયે સૌથી વધારે લોકોમાં રહેનાર, લોકોની આસપાસ રહેનાર, તે પ્રદેશની બોલીઓને ધ્યાનમાં લેનાર એક જ કવિ હતા, એક જ સાહિત્યકાર હતા, એ છે આપણા ઝવેરચંદ મેઘાણી। ઓકે મિત્રો, હવે આગળ ધ્યાન આપીએ એમ કે તેમના પિતા, તમને બધાને ખબર છે કે તેમના પિતા કાલિદાસ મહેતા એ પોલીસમાં નોકરી કરતા હોવાના કારણે, ટ્રાન્સફર બાબતે, બરાબર છે, ટ્રાન્સફર થતું હોવાના કારણે એમણે સોરઠના અનેક પ્રદેશોને
ફર્યા છે બરાબર એ ધરતીમાં ઠેર ઠેર ફર્યા છે તો અહીંયા જોઈ શકાય કે કાલિદાસની પોલીસમાં નોકરી હોવાના કારણે બદલી સંદર્ભે તેઓ રાષ્ટ્રના ધરતીના ખૂણે ઠેર ઠેર ફરેલા છે બરાબર મેઘાણી પોતે જ મેં આગળ કહ્યું તેમ ઉપનામમાં કે હું પહાડનું બાળક છું મેઘાણીએ એવું કહ્યું છે તો એમણે એટલા માટે જ કહે છે કે મેઘાણીએ કહ્યું કે પોતે જ કહે છે કે હું પહાડનું બાળક છું તો આ બાબત યાદ રાખજો કે હું પહાડનું બાળક છું એવું સૂચિતાર્થ કરનાર કોણ છે નીચેના કવિ અથવા સાહિત્યકાર તો એવો બી ઓપ્શન આવી શકે તો ચાર ઓપ્શન અલગ અલગ હોય પરંતુ આપણે તો એક જ વસ્તુ યાદ રાખવાની છે ફ્રેન્ડ્સ કે ઝવેરચંદ મેઘાણી ક્યાં છે કયા ઓપ્શનમાં છે તો એ જ ટીક કરવાનું છે નેક્સ્ટ જોઈએ તો સૌરાષ્ટ્રનો સ્નેહ એમને પોતાના વચન ખેંચી લાવે છે સૌરાષ્ટ્રનો સ્નેહ એમને પોતાના વતનમાં ખેંચી લાવે છે આમ એમણે સૌરાષ્ટ્ર ફૂલછાપ જન્મભૂમિ જેવા સમાચાર પત્રોમાં કોલમો લખ્યા છે બરાબર છે તમને એક્સ્ટ્રા થોડું માહિતી આપું તો સૌરાષ્ટ્ર નામનું સમાચાર પત્ર છે બરાબર છે તો એમાં 1922માં રચાયું હતું ફૂલછાપ નામનું એ 1933માં તથા તેઓ જન્મભૂમિમાં 1937માં જોડાયા હતા તો આ બાબત યાદ રાખવાની કોઈક વાર પૂછાય છે એક્ઝામમાં કે સૌરાષ્ટ્ર ફૂલછાપ અને જન્મભૂમિ બરાબર છે આ સમાચાર પત્રો સાથે તો એઓ સંકળાયેલા જ હતા અને જન્મભૂમિ સૌરાષ્ટ્ર ફૂલછાપ અને જન્મભૂમિમાં તો કોલમો લખતા જ હતા અવારનવાર બરાબર હવે જે મેઘાણી છે એ લોકોમાં રખડે છે મેં અગાઉ બી તમને કીધું કે મેઘાણી છે એ લોકોમાં રખડે છે તથા લોક સાહિત્ય સર્જે છે બરાબર છે તો આ બાબત ઇમ્પોર્ટન્ટ છે નોટ કરવા જેવી છે ઓકે ગાઈઝ નેક્સ્ટ જોઈએ તેમ કે તેઓ દેશમાં ચાલતી રાષ્ટ્રીય ચળવળ તેઓ દેશમાં ચાલતી રાષ્ટ્રીય ચળવળમાં જોડાય છે અને સજા પણ ભોગવે છે હવે તમને ખબર છે કે એમનો જન્મ 1896માં થયો હતો ફ્રેન્ડ્સ 1896થી 1947માં બરાબર તો 1896માં એમનો જન્મ થયો એ જ્યારે દેશમાં ચાલતી રાષ્ટ્રીય ચળવળ છે બરાબર છે તો એ દેશમાં યુવાવસ્થા દરમિયાન એ લખે તો છે સાહિત્યકાર ખુદ છે જ બરાબર પરંતુ દેશમાં ચાલતી રાષ્ટ્રીય ચળવળ એ સમયે વધારે મહત્વની હતી તો તેઓ મેઘાણી એમાં પણ જોડાય છે અને એમાં જોડાય છે એમાં તેમણે જેલવાસ પણ થાય છે અર્થાત કે જેલની સજા પણ ભોગવે છે તો 2 વર્ષનો એમને જેલવાસ થાય છે 2 વર્ષનો એમને જેલવાસ થાય છે બરાબર છે આ 2 વર્ષનો જેલવાસ પણ તેઓ ભોગવે છે આમ જ્યારે એમણે આ 2 વર્ષની સજા મળે છે અને તેઓ કોર્ટમાં ન્યાયાધીશ સમક્ષ રજૂ થાય છે ત્યારે તેમની કવિતાના તેઓ કવિતા ગાય છે અર્થાત કે તે ન્યાયાધીશ સમક્ષ તેઓ કવિતાને ગાય છે ત્યારે આ કવિતા સાંભળીને ત્યાં રહેલા ન્યાયાધીશ પણ તેમનું હૃદય પીગળાવી દે છે અને તેમની આંખોમાં આંસુ જોવા મળે છે ધ્યાન રાખો હવે નેક્સ્ટ છે કે જ્યારે ગાંધીજી ઈસવીસન 1931માં લંડનમાં ગોળમેજી પરિષદમાં જાય છે હવે તમને બધાને ખબર છે કે આપણે ઇતિહાસમાં જોઈએ તો કે ઇતિહાસમાં 3 ગોળમેજી પરિષદ રચાઈ છે પ્રથમ ગોળમેજી પરિષદ છે એ 1930માં રચાઈ છે બીજી ગોળમેજી પરિષદ છે 1931માં રચાઈ છે તથા ત્રીજી ગોળમેજી પરિષદ છે એ 1932માં રચાઈ છે તો જ્યારે ઈસવીસન 1931માં લંડનમાં જ્યારે ગોળમેજી પરિષદ હવે ગોળમેજી પરિષદનું બીજું નામ છે રાઉન્ડ ટેબલ યાદ રાખજો રાઉન્ડ ટેબલ છે બરાબર છે તો આ ગોળમેજી પરિષદ જ્યારે લંડનમાં દ્વિતીય રચાણી ત્યારે ગાંધીજી જ્યારે ગોળમેજી પરિષદમાં જતા હતા ગાંધીજી એ પરિષદમાં ભાગ લેવા જતા હતા તો એ ગોળમેજી પરિષદમાં ભાગ લેવા જતા જતા તો ઝવેરચંદ મેઘાણીએ તેમને ઉદ્દેશીને તેમની
તેમની પ્રોત્સાહન આપવા માટે એક પંક્તિ રચી છે, એક કાવ્ય રચી નાખ્યું આખે આખું, અને એ કાવ્ય છે છેલ્લો કટોરો ઝેરનો આપી જજો બાપુ, છેલ્લો કટોરો ઝેરનો આપી જજો બાપુ, સાગર પીનારા નવ અંજલી ઢોળજો બાપુ, છેલ્લો કટોરો ઝેરનો આ પી જજો બાપુ. તો આ પંક્તિ દ્વારા ગાંધીજીએ તેમને પ્રોત્સાહિત કર્યા હતા, ગાંધીજીને પ્રોત્સાહિત તેઓએ કર્યા હતા, અને તેમનો જુસ્સો વધારવા માટે તેમણે આ પંક્તિ કહી છે. તો તમને એમસીક્યુમાં આ પંક્તિ પણ પૂછાઈ શકે કે છેલ્લો કટોરો ઝેરનો આ પી જજો બાપુ, આ પંક્તિના રચયિતા કોણ છે? તો તમે આ પણ યાદ રાખી શકો. અહીંથી એક ક્વેશ્ચન નીકળી શકે તમારો કે છેલ્લો કટોરો ઝેરનો પી જજો બાપુ એ એમસીક્યુમાં ઝવેરચંદ મેઘાણીયાના રચયિતા છે. નેક્સ્ટ જોઈએ તો આપણે અતિ મહત્વપૂર્ણ છે કે ગુજરાતી સાહિત્યનું અતિ લોકપ્રિય ગીત. હવે તમને બધાને ખબર છે કે ગુજરાતી સાહિત્યમાં લોકગીતો તો લોકોની ચાહના મેળવે જ છે, પરંતુ સૌથી લોકપ્રિય જો ગીત હોય તો એક જ ગીત છે જેને આપણે ક્યારેય ભૂલતા નથી, કે મન મોર બની થનઘાટ કરે, મન મોર બની થનઘાટ કરે. બરાબર છે, આ લોકગીત એટલું ફેમસ છે કે ગુજરાતમાં જે ફેમસ ગુજરાતના ગરબા કહી શકાય આપણે નવરાત્રિ, બરાબર છે, તો નવરાત્રિમાં આ ગીત પર જ આપણે ગરબે ઝૂમીએ છીએ. બરાબર છે. હવે મન મોર બની થનઘાટ કરે, મન મોર બની થનઘાટ કરે, આ ગીત ક્યાંથી લેવામાં આવ્યું છે? સૌથી ઇમ્પોર્ટન્ટ બાબત છે કે આ ગીત રવિન્દ્રનાથ ટેગોરની બંગાળી કૃતિ નવી વર્ષામાંથી આપણે આ ગીતને લીધેલું છે. અર્થાત કે ઝવેરચંદ મેઘાણીયા આ ગીતને બંગાળી કૃતિ, રવિન્દ્રનાથ ટેગોરની બંગાળી કૃતિ નવી વર્ષામાંથી લીધેલું છે, એ યાદ રાખવા જેવું છે. સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બાબત તો આ છે જે તમારી એક્ઝામમાં વારંવાર પૂછાય છે, ફરી ફરીને ક્લાસ 3માં મૂકી શકે છે, કે સાહિત્ય ક્ષેત્રે અપાતો પુરસ્કાર, સાહિત્ય ક્ષેત્રે અપાતો પુરસ્કાર રણજીત રામ સુવર્ણચંદ્રક મેળવનાર પ્રથમ કોણ છે? તો સૌ પ્રથમ જો રણજીત રામ સુવર્ણચંદ્રક કોઈને મળ્યો હોય તો એ શ્રી ઝવેરચંદ મેઘાણી જ છે. બરાબર છે, તો ઝવેરચંદ મેઘાણી જ છે. હવે આ પુરસ્કાર એમને કઈ સાલમાં અને કઈ કૃતિ માટે મળેલો છે તો એ બાબત યાદ કરવી રહી. તો આ પુરસ્કાર શ્રી મેઘાણીને ઈસવીસન 1928માં પોતાની બાળ સાહિત્ય કૃતિ વેણીના ફૂલ માટે મળેલો છે. કઈ કૃતિ માટે? તો કે વેણીના ફૂલ માટે આ મળેલો છે. કોન્સ્ટેબલ માટે વાંચવાલાયક બુક કઈ છે? કોન્સ્ટેબલ માટે વાંચવાલાયક બુક્સ, હું લેક્ચર્સનો આપણે એન્ડ આવશે ત્યારે હું આ બધી જ ચર્ચા હું કરવાની છું કે પ્રિપરેશન કઈ રીતે કરવી જોઈએ, પ્રિપરેશન કરવાથી લાભ શું થશે, અને ક્યાંથી એક્ઝામિનર પેપર કાઢે છે. તો આ બધી બાબતો આપણે ચર્ચા કરવાના છીએ. ફ્રેન્ડ્સ, આ કઈ રીતે પ્રિપરેશન કરવી જોઈએ, કયા સબ્જેક્ટમાં કરવી જોઈએ, સાહિત્યના ક્વેશ્ચન ક્યાંથી નીકળે છે, આ બધી બાબતો આપણે વાત કરવાના છીએ. લેક્ચરના એન્ડ સુધી તમે સંકળાયેલા રહો મારી સાથે. હવે આપણે મેઘાણી પર જઈએ તો એમણે સૌપ્રથમ જો સાહિત્ય રચવાની શરૂઆત કરી હોય તો એમણે પ્રથમ પુસ્તક કહી શકાય તો કુરબાનીની કથાઓ કહી શકાય. તેમણે પોતાનું પ્રથમ સાહિત્ય જો રચ્યું હોય તો કુરબાનીની કથાઓ નામનું પુસ્તક એમણે રચ્યું છે. બરાબર છે, તેમણે ગાંધી યુગની સાચી લોક કવિતાઓ આપી છે, જેમાં સામાન્ય મનુષ્ય પણ આ લોક કવિતાઓને વાંચી શકે અને તેનો રસ ચાખી શકે. તો તેમણે સામાન્ય મનુષ્યનું પણ વિચાર્યું છે કે એ સોરઠની બોલીનો સૌથી વધારે ઉપયોગ કર્યો છે કે સામાન્ય જનતા સુધી એ બધી બાબતોને પહોંચી શકે. નેક્સ્ટ જોઈએ તેમ
કે મેઘાણીના કંઠમાં સાગર ગાજતો હતો અને આ સાગર મેઘાણીના કંઠમાં સાગર ગાજતો હતો અને આ સાગર માનવ મહેરામણનો હતો અર્થાત કે મેઘાણી એક કવિ પણ હતા અને એમણે જેટલી બી કવિતાઓ ગાઈ છે લોકગીતો ગાયા છે એ લોક ચાહના તો પામ્યા જ છે પરંતુ એ સમયના લેખકોએ પણ તેમની વાહવાઈ કરી છે અર્થાત કે માનવીઓ પણ તેમના આધીન થયા છે એમ કહી શકાય આપણે ઓકે ફ્રેન્ડ્સ નેક્સ્ટ છે તેમનું બાળ સાહિત્ય જેમાં તેમણે યોગદાન આપેલું છે તો તેમનું બાળ સાહિત્ય કયું તો કે પહેલું છે વેણીના ફૂલ અને બીજું છે કિલ્લોલ આ બંને કૃતિઓ બાળ સાહિત્ય ક્ષેત્ર રચાયેલી છે અને આ બંને કૃતિઓ બાળકો તથા કિશોરોને અનુલક્ષીને રચવામાં આવી છે અર્થાત કે ગીતો ગવાયા છે અને એમાં ગીતોમાં ઝવેરચંદ મેઘાણી તે બાળકોને એમ કહીને કહે છે કે હારે દોસ્ત કહીને ક્યાં લઈ જાય છે તો કે દાદાજીના દેશમાં લઈ જાય છે આ ગીત છે જે એમણે કિલ્લોલ અને વેણીના ફૂલમાં રચેલું છે અર્થાત કે બીજા પણ ગીતો રચેલા છે જેમાં આપણે પ્રચલિત કાવ્ય અથવા પંક્તિ કહી શકાય તો એ છે કે કાળુડી કૂતરીને આવ્યા ગલુડિયા તથા હાલો ગલુડિયા રમાડવા તો આ બંને પંક્તિઓ આપણે જાણીએ જ છીએ અને આ બંને પંક્તિઓથી આપણે પરિચિત છીએ ઓકે ગાઈઝ નેક્સ્ટ જોઈએ કે હવે અહીંયા જેટલું બી આ વસ્તુ હું શીખવાડી રહી છું તમને ઝવેરચંદ મેઘાણી વિશે આ ઝવેરચંદ મેઘાણી વિશેના લેક્ચરની સૌથી શ્રેષ્ઠ બાબતો તમારી સમક્ષ મેં રજૂ કરવાનો ટ્રાય કર્યો છે બરાબર છે તો તમે કોમેન્ટમાં જે પણ હોય તમે લખી શકો સારું હોય તો સારું બરાબર છે ખરાબ હોય તો ખરાબ તમે લખી શકો તો આ બાબત છે કે નેક્સ્ટ જઈએ તો ઝવેરચંદ મેઘાણીની જેટલી બી બાબતો છે એ મેં અહીંયા સૌથી વધારે ઉલ્લેખિત કરેલી છે બરાબર છે તો તમારે જ્યારે મેન્સની એક્ઝામ તમે આપી રહ્યા છો અને સાહિત્ય વાંચવું છે તો તમારે કઈ રીતે ટુ ધી પોઈન્ટ લખવું જોઈએ તો અહીંયા પોઈન્ટ આઉટ કરેલા છે એ પ્રમાણે તમે લખશો તો તમને ફૂલ માર્ક્સ મળવાના ચાન્સીસ વધી જશે તો અહીંયા જોઈએ મેઘાણી વિશેની અન્ય બાબતોમાં કે બીજી બાજુ વીર રસથી ભરેલ તમને બધાને ખબર છે કે આપણી પાસે હાલમાં આઠ રસો ઉપલબ્ધ છે આઠ રસો ઉપલબ્ધ છે એ આઠે આઠ રસોમાં તમે સૌથી વધારે શૃંગાર રસ અને વીર રસની બાબતે વાત કરી છે બરાબર છે તો એ શૃંગાર રસ અને વીર રસની બાબતમાં અહીંયા મેઘાણીએ વીર રસને લઈને એક કૃતિ અથવા તો એક કવિતા રચી છે જેનું નામ છે શિવાજીનું હાલરડું બરાબર છે તો શિવાજીના હાલરડાની પ્રથમ પંક્તિ કે આભમાં ઉગેલ ચાંદ લો ને જીજાબાઈ ને આવ્યા બાળ આભમાં ઉગેલ ચાંદ લો ને જીજાબાઈ ને આવ્યા બાળ ટણ ણણ ડુંગરા ડોલે શિવાજીને નિંદરૂ નો આવે ધણ ણણ ડુંગરા ડોલે શિવાજીને નિંદરૂ નો આવે હું કવિ તો નથી પરંતુ હું ટ્રાય કરું છું ગીત ગાવાની બરાબર છે જેથી તમારા મગજમાં આ પંક્તિ બેસી જાય અને કદાચ એક્ઝામમાં પૂછાય કે ધણ ણણ ડુંગરા ડોલે શિવાજીને નિંદરૂ નો આવે આ પંક્તિ કોની છે કયા લેખકની છે કયા સાહિત્યકારની છે તો એ છે શ્રી ઝવેરચંદ મેઘાણી ઓકે ગાઈઝ નેક્સ્ટ જોઈએ તો સૌથી ઇમ્પોર્ટન્ટ બાબત એમસીક્યુ નીકળવાની સૌથી વધારે સંભાવના અહીંયાથી છે કે ઈસવીસન તમને બધાને ખબર છે કે ઇતિહાસ થોડો આપણે રિવાઇઝ કરીએ કે 12 માર્ચ 1930ના દિવસે સૌથી મહત્વપૂર્ણ ઘટના બની હતી કે એ દિવસે આપણે દાંડી યાત્રા જે ગાંધીજી અહીંયા સાબરમતી આશ્રમથી લઈને દાંડી મુકામે બરાબર છે 241
કિલોમીટર જે થાય છે, બરાબર છે? તો એ 1 કિલોમીટરમાં એ દાંડી યાત્રા કરી હતી. તો દાંડી યાત્રા કરી હતી એનો મુખ્ય ઉદ્દેશ શું હતો? તો મીઠા પર જે અંગ્રેજોએ કર નાખેલો હતો એ કરને આપણે નાબૂદ કરવાનો હતો. તો મીઠાનો સત્યાગ્રહ 1930માં થયેલો હતો. તો એ કરને નાબૂદ કરવા માટે દાંડી યાત્રા યોજી હતી. અને આમ તો આ સમયે મેઘાણીએ શું કર્યું? તો એ સમયે ઈસવીસન 1930માં મેઘાણીએ જે મીઠાના સત્યાગ્રહ વખતે સ્વરાજ માટે એક કૃતિ રચી છે જેનું નામ છે સિંધુડો. સિંધુડો નામની કૃતિ રચી છે. અને સિંધુડો કૃતિમાં એમણે શું બતાવ્યું છે? તો સિંધુડો કૃતિમાં એમણે સ્વાતંત્ર્ય, શૌર્ય, વેદના, સમર્પણની ભાવના, સમર્પણની ભાવના જેવી બાબતોને ઉલ્લેખિત કરી છે, જેવી બાબતોને ઉલ્લેખના કરી છે. એટલે કે એ સમયે શું થયું? તો પછી બ્રિટિશ સરકારને થયું કે જો આ બાબતો આ પુસ્તકમાં આપેલી છે તો એના કારણે મનુષ્ય જાગૃત થઈ જશે અને મનુષ્ય આ સત્યાગ્રહમાં જોડાઈ જશે. એના કારણે શું થશે? તો કે અમારી સામે પડશે મનુષ્ય. એટલા માટે જ બ્રિટિશ સરકારે આ સિંધુડાને જપ્ત કરવાની કરી દીધો, બેન્ડ કરી દીધો, એ પુસ્તકને બેન્ડ કરી દીધો. એટલા માટે તમે જોઈ શકો કે સિંધુડાને બેન્ડ કરવામાં આવ્યો. તો તમારે યાદ રાખવાનું કે સિંધુડો નામની કૃતિ છે. કોની? તો ઝવેરચંદ મેઘાણીની, બરાબર છે? ઓકે, હવે આગળ જોયું તેમ કે છેલ્લો કટોરો ઝેરનો આ પી જજો બાપુ, બરાબર છે? આ પંક્તિ છે એ શું છે? તો કે ગાંધીજીને ઉદ્દેશીને રાષ્ટ્રીય, આપણા ગાંધીજીને ઉદ્દેશીને આપણા રાષ્ટ્રીય શાયર એવા ઝેરચંદ મેઘાણીએ એમણે ગાઈ છે. તો આ કૃતિ જ્યારે છેલ્લો કટોરો ઝેરનો પી જજો બાપુ આ કૃતિ જ્યારે ગાય છે તો તરત જ ગાંધીજીએ ઝવેરચંદ મેઘાણીને રાષ્ટ્રીય શાયરનું બિરુદ આપ્યું છે. એટલે તમારે અહીંયા મોસ્ટ એમટી છે યાદ રાખવા જેવી, અહીંથી એમસીક્યુ નીકળી શકે કે રાષ્ટ્રીય શાયર નામનું બિરુદ ઝવેરચંદ મેઘાણીને કેવી રીતે મળ્યું, શું કરવાથી? તો એમણે આ પંક્તિ રચી છે માટે, અર્થાત કે છેલ્લો કટોરો ઝેરનો આ પી જજો બાપુ, સાગર પીનારા નવ અંજલિ ઢોળજો બાપુ, બરાબર છે? ઓકે ગાઈઝ, નેક્સ્ટ. હવે નેક્સ્ટ જોઈએ તો યુગ વંદના સૌથી ઇમ્પોર્ટન્ટ કાવ્ય સંગ્રહ કહી શકાય ઝવેરચંદ મેઘાણીનો કાવ્ય સંગ્રહ છે યુગ વંદના. યુગ વંદના એ ઝવેરચંદ મેઘાણીની કવિતાનો કાવ્ય સંગ્રહ છે, યાદ રાખજો, ઇમ્પોર્ટન્ટ છે યુગ વંદના. હવે યુગ વંદના વિશે થોડી વાતો કરી રહી આપણે. મેં અહીંયા ઉલ્લેખ આપણે અહીંયા છે જ ઉલ્લેખિત કરેલું જ છે, પરંતુ હું તમને કહી દઉં કે યુગ વંદના એ કુલ 78 કાવ્યોનો સમૂહ છે, બરાબર છે? 78 કાવ્યોનો સમૂહ છે, કોઈ એક કવિતા નથી એમાં, 78 કાવ્યોનો સમૂહ છે. તો આ યુગ વંદનામાં શું દર્શાવવામાં આવ્યું છે? તો યુગ વંદનામાં તે સમયના યુગની મનસ્થિતિ, બરાબર છે? તે સમયના યુગના જે માનવીઓ છે એમની મગજની સ્થિતિ એટલે કે મનસ્થિતિને દર્શાવવાની વાત કરવામાં આવી છે, બરાબર છે? તો જોઈએ આપણે કે યુગ વંદના કાવ્ય સંગ્રહમાં કુલ કેટલા કાવ્યો છે, તો કે 78 કાવ્યો છે, બરાબર છે? જેને 5 ભાગમાં વિભાજિત કરવામાં આવ્યા છે, પહેલો ભાગ છે એનો પહેલો ભાગ કહી શકાય તો કે રાષ્ટ્ર ભક્તિ ગીતો, અર્થાત કે રાષ્ટ્રના ભક્તિ ગીતો કેટલા છે? તો કે 24 ભક્તિ ગીતો રજૂ કરવામાં આવ્યા છે, બરાબર? તો ઝવેરચંદ મેઘાણીએ 24 રાષ્ટ્ર ભક્તિ ગીતો અહીંયા રચેલા છે. બીજો છે કે પીડિત દર્શન કાવ્યો, બરાબર છે? તો આ પીડિત દર્શન કાવ્યો એમણે 16 રચેલા છે. કથા ગીતો 8 રચેલા છે. આત્મસંવેદનાના ગીતોમાં 13 રચેલા છે. પ્રેમ સંલગ્ન કાવ્યો તો એમણે 17 રચેલા છે. તો આ યાદ રાખવા જેવી બાબત છે કે પહેલું છે રાષ્ટ્ર ભક્તિ ગીતો,
બીજું છે પીડિત દર્શન, ત્રીજું છે કથા ગીત, ચોથું છે આત્મ સંવેદના સંબંધિત કાવ્યો, અને પાંચમું છે પ્રેમ સંલગ્ન ગીતો. બરાબર છે. હવે યુગ વંદનાની શરૂઆત કેસરિયા રંગથી થાય છે, અર્થાત કે કેમ થાય છે, આગળ આવવાનું છે કે કેસરિયા રંગથી જ કેમ, કેસરિયો રંગ એટલે શું, તો યુગ વંદનાની શરૂઆત કેસરિયા રંગથી થાય છે, જ્યારે એનું સમાપન પ્રેમ લહેરી ગીતથી થાય છે. હવે કેસરિયા રંગથી એટલે શું, તો યુગ વંદનાનું પ્રથમ ગીત એ જ છે કે લાગ્યો કસુંબીનો રંગ, હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. બરાબર છે. તો આ બાબતના કારણે જ યુગ વંદનાની શરૂઆત કેસરિયા રંગથી થાય છે. હવે આ જે પંક્તિ છે કે લાગ્યો કસુંબીનો રંગ, હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ, એ કોને ઉદ્દેશીને ઝવેરચંદ મેઘાણી ગાય છે, તો તમને બધાને ખબર છે કે તેઓ સોરઠની ભૂમિને ઉદ્દેશીને આ કાવ્ય ગાય છે, અર્થાત કે સૌરાષ્ટ્રને ઉદ્દેશીને ગાય છે. બરાબર છે. હવે મેઘાણીનો જુસ્સો, ઝવેરચંદ મેઘાણીનો જુસ્સો નર્મદના જુસ્સાથી સહેજે ઉતરતો નથી. હવે નર્મદથી તો આપણે પરિચિત છીએ જ કે સુધારક યુગ એક આખો આખો યુગ જો એમના ઉપર થઈ ગયો હોય તો એવા શ્રી નર્મદ છે. બરાબર છે. નર્મદા શંકર દવે કહી શકાય આપણે. તો નર્મદથી જરા પણ એ ઉતરતા નથી એવું કહેવા માંગે છે કે મેઘાણીનો જુસ્સો નર્મદથી જરા પણ ઉતરતો નથી. કેમ? તો એમણે એક પંક્તિ રચી છે. એ પંક્તિ મેં લેક્ચરની શરૂઆતમાં ક્યાં પણ કીધી હતી અને સૌથી વધારે ફેમસ બી છે અને મારી પ્રિય પણ છે, એટલા માટે ફરીથી તમને કહું છું કે નથી જાણ્યું અમારે પંથશી આફત ખડી છે, નથી જાણ્યું અમારે પંથશી આફત ખડી છે, ખબર છે એટલી કે માતની હાકલ પડી છે, ખબર છે એટલી કે માતની હાકલ પડી છે. ઓકે ગાઈઝ, આ બધી જ ચર્ચા આપણે કરીશું, પરંતુ અત્યારે હાલમાં લેક્ચર્સમાં ધ્યાન આપો થોડી. હા ઓકે, આ લેક્ચર પત્યા પછી આપણે વાતચીત કરવાના છીએ. બરાબર છે. કે કઈ રીતે એક્ઝામની પ્રિપરેશન કરવી જોઈએ. બરાબર છે. ત્યારે હું બધું જણાવીશ તમને. અત્યારે અહીંયા થોડું ધ્યાન આપી લે. ઝવેરચંદ મેઘાણી વિશે જો એક્ઝામમાં આવી ગયું તો તમને આમાંથી ફાયદો થવો જોઈએ. એ જ કારણ છે કે અહીંયા આટલું ડિટેલ સ્ટડી આપણે કરી રહ્યા છીએ. બરાબર છે. તો ચાલો સ્ટાર્ટ કરીએ. આ પંક્તિમાં પણ શું બતાવ્યું છે, તો કે સ્વરાજ માટે કંઈ પણ કરવાની ભાવના દર્શાવવામાં આવી છે. કઈ પંક્તિ? તો કે આ નથી જાણ્યું અમારે પંથશી આફત ખડી છે. ઓકે ફ્રેન્ડ્સ, હવે નેક્સ્ટ જોઈએ તો કે મેઘાણીએ, ઝવેરચંદ મેઘાણીએ અનેક કૃતિઓ રચી છે. ગણી ગણાય નહીં, વીણી વીણાય નહીં, પરંતુ મેં અહીંયા બધી જ કૃતિઓને આવરી લેવાની ટ્રાય કરેલી છે. અને જે સૌથી ઇમ્પોર્ટન્ટ છે, બરાબર છે, કે જે આપણા એક્ઝામમાં પૂછાય એવી છે, એને અહીંયા મેં પ્રદર્શિત કરી છે તમારી સામે. તો એ તમે જોઈ શકો કે મેઘાણી રચિત કોઈનો લાડકવાયો નામની કૃતિમાં શું દર્શાવવામાં આવ્યું છે, તો શહાદતની કરુણતા, શહાદતની કરુણતા આંસુ લાવી દે છે. બરાબર છે. દરેક લોકોના આંખમાં આંસુ લાવી દે છે. કઈ કૃતિ? તો કે કોઈનો લાડક વાયો. બરાબર છે. શહાદતની કરુણતાના આંસુ લાવી દે છે. નેક્સ્ટ છે, મેં આગળ વાત કરી એમ કે મેઘાણીએ કુલ 125 કૃતિઓ રચી છે. મેઘાણીએ કુલ નવલકથાઓ, નવલિકાઓ, ટૂંકી વાર્તાઓ, લોકગીતો, આ બધું થઈને કુલ 125 કૃતિઓ રચી છે. બરાબર છે. તો એમાં જોઈએ એમ કે મેઘાણીએ રચેલી માણસાઈના દીવા એ શ્રી રવિશંકર મહારાજના જીવનના ચરિત્રનું ચિત્રણ કરેલ છે. બરાબર છે. તો આ ક્લાસ થ્રીમાં સૌથી વધારે પૂછાઈ ગયેલું છે કે માણસાઈના દીવા કોણે રચ્યા છે,
અથવા તો એવું પૂછાઈ શકે કે માણસાના દીવા કોના ઉપર આધારિત છે, કોની કથા ઉપર આધારિત છે અથવા કોની આત્મકથા ઉપર આધારિત છે. તો તમારે યાદ રાખવાનું કે માણસાના દીવાના રચયિતા ઝવેરચંદ મેઘાણી છે તથા તે શ્રી રવિશંકર મહારાજનું ચિત્રણ કરેલ છે, એમની આત્મકથા છે. બરાબર છે? તો યાદ રાખવાનું. જેમાં શું બતાવવામાં આવ્યું છે તો માણસાઈના દીવામાં મહી નદીના કાંઠે, જે મહી નદી આપણી છે બરાબર છે, જે કર્કવૃતને બે વાર પસાર કરે છે. તમને બધાને ખબર છે બરાબર કે ગુજરાતમાંથી કર્કવૃતને બે વાર પસાર કરનારી એક જ નદી છે, જે કર્કવૃતને બે વાર પસાર કરી આપણી મહી છે. તો મહી નદીના કાંઠે વસેલા જે બહારવટિયાઓ છે એમણે હૃદય પરિવર્તન કરાવનાર એક જ છે, જે રવિશંકર મહારાજ છે. તો આ બાબતનો ઉલ્લેખ પણ માણસાઈના દીવામાં કરેલ છે. કોણે? તો કે આપણા લોકલાડીલા ઝવેરચંદ મેઘાણી. થેન્ક યુ ગાઈઝ. અહીંયા આગળ જોઈએ. હવે એમની અનેક કૃતિઓ તો છે જ, પરંતુ તમને એક હિન્ટ આપી દઉં કે સોરઠ પ્રદેશ જે જે જગ્યાએ આવે છે તો એ જગ્યાએ તમારે યાદ રાખવાનું કે સોરઠ એટલે મેઘાણી. એટલું યાદ રાખી લેજો કે સોરઠની રસધાર, સોરઠના બહારવટિયાઓ બરાબર છે, પછી સોરઠ તારા વહેતા પાણી, કંકાવટી, આવી બધી નવલકથાઓ આપનાર એક જ છે, જે આપણા ઝવેરચંદ મેઘાણી છે. તો જોઈએ કે સોરઠની રસધાર, સોરઠના બહારવટિયાઓ, કંકાવટી જે નવલકથાઓ આપી છે, કોણ છે? તો કે ઝવેરચંદ મેઘાણી. હવે આ નવલકથાઓમાં શું છે? તો કે આ નવલકથાઓમાં તે પ્રદેશના પહેરવાશ, તે પ્રદેશની વેશભૂષા, તે પ્રદેશની બોલીઓ તથા તે પ્રદેશના લોકોના માનસમાં શું ચાલી રહ્યું છે, તેમની મનસ્થિતિ શું છે, તો એ બાબતનું નિરૂપણ આ બધી કૃતિઓમાં રચવામાં આવેલું છે. બરાબર છે? તો એ ધ્યાનમાં રાખવાનું છે. ઓકે, મેઘાણીની નવલકથા સોરઠ તારા વહેતા પાણી, જે ગુજરાતી સાહિત્યની. હવે ઝવેરચંદ મેઘાણી અનેક નવલકથાઓ તો રચી જ છે, આપણને ખબર જ છે, પરંતુ કે સોરઠ તારા વહેતા પાણી નામની નવલકથામાં એમણે સોરઠ પ્રદેશ વિશે વાત કરી છે. આના જ કારણે તેને પ્રથમ પ્રાદેશિક નવલકથા કહેવામાં આવે છે. અર્થાત કે તે પ્રદેશમાં રચાતી હોવાના કારણે, તે પ્રદેશને અનુલક્ષીને રચાઈ હોવાના કારણે તેને પ્રાદેશિક નવલકથા કહેવામાં આવે છે તથા જનતા માટે રચી હોવાના કારણે જાનપદી નવલકથા તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે સોરઠ તારા વહેતા પાણીમાં નાયક અને નાયિકા તો છે, પરંતુ તે સબ નાયક અને સબ નાયિકા બની જાય છે, એટલે કે બીજો નાયક અને બીજી નાયિકા બની જાય છે. કેમ? કારણ કે ઝવેરચંદ મેઘાણીએ તે પ્રદેશને જ ત્યાંનો કથાનાયક કહ્યો છે. અર્થાત કે તે પ્રદેશ એટલે કયો પ્રદેશ? તો કે સોરઠ નામનો પ્રદેશ. બરાબર છે? યાદ રાખો. જેમાં સોરઠ પ્રદેશની બોલીઓ, મૂલ્યોને ખાતર મરી જતા માનવીઓનું ચિત્રણ કરવામાં આવ્યું છે. બરાબર છે? નેક્સ્ટ છે કે સોરઠ તારા વહેતા પાણીમાં નાયકનું નામ છે પિનાકીન તથા નાયિકાનું નામ છે પુષ્પા. સોરઠ તારા વહેતા પાણીના નાયકનું નામ પિનાકીન તથા નાયિકા પુષ્પા છે, જે ફક્ત નામ માત્રના રહી ગયા છે. કેમ? તો આગળ વાત થઈ એમ કે ત્યાંનો મુખ્ય નાયક તો સોરઠ પ્રદેશ બની જાય છે, એટલા માટે. હવે ઝવેરચંદ મેઘાણીની અંતિમ કૃતિ
એક્ઝામમાં એકવાર પૂછાઈ ગયું છે ક્લાસ 3 માં, એટલે યાદ રાખજો કે ઝવેરચંદ મેઘાણીની અંતિમ કૃતિ કાળચક્ર છે જે અપૂર્ણ રહી ગઈ છે. ઝવેરચંદ મેઘાણીની અંતિમ કૃતિ કાળચક્ર છે જે અપૂર્ણ રહી ગઈ છે. કેમ? કારણ કે ઝવેરચંદ મેઘાણી એ સમયે જ્યારે મૃત્યુ પામ્યા, મૃત્યુશૈયા પર હતા, ત્યારે એ સમયે એ કૃતિ રચાતી હતી, અર્થાત કે કાળચક્ર એ અપૂર્ણ રહી ગઈ છે એટલા માટે. બરાબર છે? તો કાળચક્ર નામની એમની અંતિમ કૃતિ અપૂર્ણ રહી ગઈ છે, યાદ રાખજો. નેક્સ્ટ છે વેવિશાળ. વેવિશાળ નામની કૃતિ. હવે તમને બધાને ખબર છે કે ગુજરાતી વ્યાકરણ પૂછાય છે તો ગુજરાતી વ્યાકરણમાં સમાનાર્થી વિરુદ્ધાર્થી પૂછાઈ શકે. બરાબર છે? તો અહીંયા આપણે એક અહીંયાથી સમાનાર્થી નીકળી શકે કે વેવિશાળ એટલે શું? તો વેવિશાળ એટલે લગ્ન. ઇંગ્લિશમાં આપણે એને મેરેજ કહીએ છીએ. અત્યારે મેરેજની સિઝન હવે આવવાની છે. બરાબર છે? તો જોઈએ કે વેવિશાળ, તો વેવિશાળ નામની નવલકથાઓમાં શું દર્શાવવામાં આવ્યું છે? તો ઝવેરચંદ મેઘાણીએ વેવિશાળ નામની નવલકથામાં એક ગરીબ કન્યાના લગ્ન, એક ધનિક પરિવારમાં થાય છે. બરાબર છે? અને ત્યાં સર્જાતી પરિસ્થિતિનું વર્ણન એમણે આ પોતાની નવલકથા વેવિશાળમાં કરેલું છે. બરાબર છે? નેક્સ્ટ છે તુલસી ક્યારો. તુલસી ક્યારો નામની કૃતિમાં તેમણે કંચન નામની નાયિકા જે છે, જે અવળે રસ્તે ચડી જાય છે અને એના કારણે તેની અવદશા કેવી થાય છે તે દર્શાવ્યું છે. હવે નેક્સ્ટ જોઈએ તો ઐતિહાસિક નવલકથાઓ. સૌથી વધારે ઐતિહાસિક નવલકથાઓમાં રચેલું જોઈએ તો સૌથી વધારે નવલકથાઓમાં એમણે 3 નવલકથાઓ મહત્વપૂર્ણ રચી છે, જેમાંની એક છે સમરાંગણ, બીજી છે રા ગંગા જળિયા અને ત્રીજી છે ગુજરાતનો જય. તે નોંધપાત્ર છે, હવે થોડું ડિટેલમાં સ્ટડી કરીએ, કારણ કે એક્ઝામમાં હવે ઉપર છલ્લું પૂછતા નથી. જો ક્લાસ 3 તમે કરી રહ્યા છો તો ક્લાસ 3માં ઉપર છલ્લું આવશે. બરાબર છે? પરંતુ જો તમે સુપર ક્લાસ 3 આપી રહ્યા છો તો એમાં શું પૂછાઈ શકે? તો એમાં શું બાબતમાં ઉલ્લેખના કરી છે, શું બાબત ઉલ્લેખિત કરી છે એ પૂછાઈ શકે. તો જોઈએ કે સમરાંગણમાં શું છે. તો સમરાંગણમાં ગુજરાત, ગુજરાતના જે મુસ્લિમ સલ્તનતના જે શાસક છે મુઝફ્ફરશાહ, બરાબર છે, જે સલ્તનતમાં આપણો એક શાસક થઈ ગયો ગુજરાતમાં મુઝફ્ફરશાહ, બરાબર છે, તો મુઝફ્ફરશાહના અંતની વાત, એટલે કે મુઝફ્ફરશાહ કઈ રીતે અંત પામ્યો, બરાબર છે, એનો અંત કઈ રીતે થયો, તો એ બાબત દર્શાવવામાં આવી છે. તો એ કઈ જગ્યાએ? તો કે સમરાંગણમાં એમને ઉલ્લેખના કરેલી છે. નેક્સ્ટ જોઈએ તો રા ગંગા જળિયા. હવે આનું તમારે ઉલ્લેખિત તમે નામ રાખી શકો, રા માંડલિક, રા ગંગા જળિયા. તો યાદ ના રહેતું હોય તો આવી રીતે કમ્પેર કરી શકો કે રા ગંગા જળિયા નામની કૃતિમાં રા માંડલિક વિશે વાત કરવામાં આવી છે. તો જૂનાગઢના જે રા માંડલિક હતા, જૂનાગઢના જે શાસક હતા રા માંડલિક, તો રા માંડલિકને મુસ્લિમ ધર્માંતરણની વાત કરવામાં આવી છે. એટલે કે રા માંડલિક ને કઈ રીતે ધર્મ પરિવર્તન કરાવ્યો, હિન્દુમાંથી કઈ રીતે એ મુસ્લિમ ધર્માંતરણ થયો, તો એ બધી ચર્ચા રા ગંગા જળિયામાં કરવામાં આવી છે. કોની બાબતે? તો કે રા માંડલિક વિશે. બરાબર છે? ત્રીજી અને સૌથી ઇમ્પોર્ટન્ટ બાબત જોઈએ તો કે ત્રીજી એમની નવલકથા, ઐતિહાસિક નવલકથા છે ગુજરાતનો જય. ગુજરાતનો નાથ નથી મિત્રો, રિમાઇન્ડર કરજો, મગજમાં ધ્યાન લેજો કે ગુજરાતનો જય છે, ગુજરાતનો નાથ નથી. ગુજરાતનો નાથ કનૈયાલાલ માણેકલાલ મુનશીએ લખી છે, જ્યારે ગુજરાતનો જય એ ઝવેરચંદ મેઘાણીએ રચી છે. હવે ગુજરાતના જયમાં શું કહ્યું છે કે ગુજરાતના જયમાં ગુજરાતના તેજસ્વી એવા બે બહાદુર, બરાબર છે, કહી શકાય તો એવા બે બહાદુર મંત્રીઓ વિશે વાત કરવામાં આવી છે, જેનું એકનું નામ છે વસ્તુપાળ અને બીજાનું નામ છે તેજપાળ. હવે તમને થોડી વધારે માહિતી આના વિશે આપી દઉં કે વસ્તુપાળ અને તેજપાળે જે આબુના, આબુમાં આપણે જોઈએ છે વસહી મંદિર, બરાબર છે, આબુના જે દેલવાડામાં વસહી મંદિર છે એની રચનામાં ફાળો સૌથી વધારે કોનો? તો કે વસ્તુપાળ અને તેજપાળનો છે. વસ્તુપાળ અને તેજપાળ ધોળકાના, જે રાજા થઈ ગયા લવણ પ્રસાદ, એમના સમય
બરાબર અથવા લવણ પ્રસાદના બે પુત્રો બે પુત્રો હતા વીર ધવલ બરાબર છે અને એક અન્ય પુત્ર તો એમના સમયમાં થઈ ગયા છે તો આ બાબત યાદ રાખવા જેવી છે કે તે સમયે મંત્રીઓમાં કોણ હતું તો કે વસ્તુપાલ અને તેજપાલ અને વસ્તુપાલ અને તેજપાલનો ઉલ્લેખ અથવા તો તેમની જે વિજય ગાથા છે ક્યાં દર્શાવી છે તો ગુજરાતના જયમાં તો આ બાબત થોડી ધ્યાન લેવા જેવી છે ઓકે ગાઈસ હવે નેક્સ્ટ છે કે મેઘાણી બરાબર છે ઝવેરચંદ મેઘાણી ઠેર ઠેર અનેક ક્ષેત્રમાં તેઓ ફર્યા છે તેના પ્રદેશને તેણે જાણ્યો છે ફક્ત જાણ્યો નથી પરંતુ પચાવ્યો છે એવું કહી શકાય તો બી ચાલે તો મેઘાણીએ ધરતીને ખૂંદી છે તથા ત્યાંથી લોહી લોક સાહિત્યને એકઠું કર્યું શું કર્યું તો કે એકઠું કર્યું પોતાની પાસે એકઠું કર્યું અને પછી તેનું સંપાદન કર્યું છે તો એવા આપણા શ્રી ઝવેરચંદ મેઘાણી થઈ ગયા છે તેમના માનમાં આના જ કારણે તેમના માનમાં દર વર્ષે ક્યાં તો કે બોટાદ સ્થિત તેમના માનમાં દર વર્ષે બોટાદ મુકામે મેઘાણી ઉત્સવ અર્થાત કે મેઘાણી મહોત્સવ ઉજવાય છે બરાબર છે મેઘાણી મહોત્સવ કોના માનમાં તો કે મેઘાણીના માનમાં ઉજવાય છે ક્યાં તો કે બોટાદ ખાતે આયોજન કરવામાં આવે છે બરાબર છે સૌ પ્રથમ ભગવાનલાલ પટેલને આ મેઘાણી મહોત્સવમાં સૌ પ્રથમ પુરસ્કાર મળેલું છે ભગવાનલાલ પટેલ યાદ રાખવા જેવી બાબત અને હાલમાં જો મેઘાણી પુરસ્કાર મળેલું હોય તો કોને તો કે હાલમાં ધનંજય જોશી ને મેઘાણી પુરસ્કાર મળેલું છે બરાબર છે આ ધ્યાન રાખજો હવે માણસાયના દીવાનો અનુવાદ પણ થયેલું છે માણસાયના દીવાનો અનુવાદ કરનાર વિનોદ મેઘાણી છે અને તેમણે અર્થન લેમ્પસ નામની કૃતિથી એનો અનુવાદ કર્યો છે બરાબર છે તો અર્થન લેમ્પસ અર્થાત કે માણસાયના દીવા કોણે અનુવાદ કર્યો તો વિનોદ મેઘાણીએ તેનો અનુવાદ કરેલો છે ઓકે ગાઈસ નેક્સ્ટ છે માણસાયના જે દીવા છે એ કૃતિને મહિડા પુરસ્કારથી પણ સન્માનિત કરવામાં આવી છે તો મહિડા પુરસ્કાર અત્યાર સુધી સૌથી વધારે સાહિત્યકારોને મળેલું છે અને મહિડા પુરસ્કાર મોતીસિંહજી મહિડા સુવર્ણ પુરસ્કાર કહી શકાય આપણે એમને તો એ આપવામાં આવે છે સાહિત્યકારોને અને એ માણસાયના દીવા માટે ઝવેરચંદ મેઘાણીને મળેલું છે બરાબર છે નેક્સ્ટ છે કે ગુજરાતની જાણીતી કૃતિ આપણે જે 8મા ધોરણ 9મા ધોરણ અથવા તો 10મા ધોરણના ભણ્યા જ છીએ જેનું નામ છે કે ચારણ કન્યા બરાબર છે તો ગુજરાતી ભાષાની જાણીતી જે ચારણ કન્યા નામની કૃતિ છે જે લોકગીત તરીકે પ્રસ્થાપિત કરવામાં આવી છે તો એ લોકગીતના રચયિતા પણ ઝવેરચંદ મેઘાણી જ છે અને યાદ રાખજો મિત્રો કે આ જે કૃતિ છે એ કૃતિને યુગવંદના નામના કાવ્ય સંગ્રહમાંથી લેવામાં આવી છે યુગવંદના નામના કાવ્ય સંગ્રહમાંથી લેવામાં આવી છે કઈ કૃતિને ચારણ કન્યા હવે અહીંથી તમારો એક ક્વેશ્ચન નીકળી શકે કે ચારણ કન્યા છે બરાબર છે તો આ ચારણ કન્યાનું નામ શું હતું એ ચારણ કન્યાનું નામ શું હતું તો યાદ રાખજો કે આ ચારણ કન્યાનું નામ છે હીરબાઈ અને એ ચારણ કન્યા એ 14 વર્ષની ચારણ કન્યા છે 14 વર્ષની ચારણ કન્યા અને એ ચારણ કન્યામાં કન્ડિશન એવી હોય છે એ સમયે કે જ્યારે ઝવેરચંદ મેઘાણી છે એમણે ખુદ પોતાની સામે આ પ્રસ્તુતિને રચેલી છે અર્થાત કે જ્યારે ઝવેરચંદ મેઘાણી છે તથા દુલાભાયા કાગ અને એમના અન્ય 15 મિત્રો જ્યારે આદિવાસી ક્ષેત્રમાં વનમાં જ્યારે જાય છે અને ટેન્ટમાં બેઠા બેઠા દુહાઓ અને કવિતાઓ રચતા હોય છે ત્યારે કોઈ આદિવાસી કન્યાનો અવાજ આવે છે કે સાવજ આવ્યો વનરાવનનો સાવજ આવ્યો અર્થાત કે સિંહ આવ્યો બરાબર છે તો ત્યારે જ્યારે દુલાભાયા કાગ અને
ઝવેરચંદ મેઘાણી ટેન્ટની બહાર આવીને જોવે છે તો અફડા તફડી મચેલી છે, ભાગમ ભાગ થઈ રહી છે. અને એક નાનકડી કન્યા જે 14 જ વર્ષની છે, જેનું નામ હીરબાઈ છે, એ હીરબાઈ પોતાના હાથમાં એક નાનકડો દંડો લઈને સાવજની પાછળ અર્થાત કે સિંહની પાછળ પડી છે અને સિંહને ભગાડવાની ટ્રાય કરે છે, અર્થાત કે એની સામે પડી છે. તો એ સમયે ઝવેરચંદ મેઘાણીના મુખમાંથી પંક્તિ છૂટી પડે છે અને એ પંક્તિને અનુરૂપ થઈને ચારણ કન્યા નામની કૃતિ રચાઈ જાય છે, અર્થાત કે લોકગીત રચાઈ જાય છે. તો આ યાદ રાખવા જેવી બાબત છે. હવે ઝવેરચંદ મેઘાણીની પંક્તિઓ સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે તો કે ઝવેરચંદ મેઘાણીના ઉપનામો, ઝવેરચંદ મેઘાણીની પંક્તિઓ અને ઝવેરચંદ મેઘાણીના સાહિત્ય કૃતિઓ, બરાબર છે. તો હવે ગુડ મોર્નિંગ, ગુડ ઇવનિંગ, ગુડ ઇવનિંગ ઓલ ઓફ યુ. હવે ઝવેરચંદ મેઘાણીની પંક્તિઓ જોઈએ તો ઝવેરચંદ મેઘાણીની પંક્તિઓમાં સૌ પ્રથમ પંક્તિ કઈ છે તો કે મન મોર બની થનગાટ કરે, મન મોર બની થનગાટ કરે. આ પંક્તિને આપણે નવરાત્રિમાં કેટલી વાર સાંભળી ચૂક્યા છીએ, આ પંક્તિ ઉપર, આ લોકગીત ઉપર આપણે નવરાત્રિમાં કેટલી વાર ગરબા ગઈ ચૂક્યા છીએ અને આ પંક્તિ તો આપણા લોકોના મોઢે હોય છે, સાચી વાત ને. તો આ જ વસ્તુ છે કે મન મોર બની થનગાટ કરે, મન મોર બની થનગાટ કરે. બીજી પંક્તિ છે કે છેલ્લો કટોરો ઝેરનો આ પી જજો બાપુ, સાગર પીનારા અંજલી નવ ઢોળજો બાપુ. આ પંક્તિ પણ છે ઇમ્પોર્ટન્ટ, એક્ઝામમાં પૂછી શકે આ પંક્તિને. નથી જાણ્યું અમારે પંથશી આફત ખડી છે, ખબર છે એટલી કે માતની હાકલ પડી છે. એટલે કે ભારત માતાને ઉદ્દેશીને આ પંક્તિ કહી શકાય કે ભારત માતા જ્યારે એમ કહે છે કે મને સ્વતંત્રતા માટે બચાવો, બરાબર છે, તો કોઈ પણ સ્વાતંત્ર્ય સેનાની પોતાનું વિચારતો નથી અને દેશ કાજે મરી મીટવા પણ તૈયાર થઈ જાય છે, એક જુસ્સો આવી જાય છે આ બધું સાંભળીને આપણામાં. તો એ જ બાબત અહીંયા ઝવેરચંદ મેઘાણીએ લખી છે અને અહીંયા લખ્યું છે કે નથી જાણ્યું અમારે પંથશી આફત ખડી છે, બસ એટલી ખબર છે કે માતની હાકલ પડી છે. નેક્સ્ટ પંક્તિ છે કે ઓ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. હવે આગળ જોયું તેમ કસુંબીનો રંગ એટલે ઝવેરચંદ મેઘાણીને તો પોતાની ભૂમિ સોરઠનો રંગ લાગ્યો હતો, બરાબર છે, એટલા માટે જ કહે છે કે કસુંબીનો રંગ લાગ્યો. તો આ પંક્તિ યાદ રાખો કે હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. હવે નેક્સ્ટ છે ઘટમાં ઘોડા થનગને, સોરી અહીંયા થોડી મિસ્ટેક છે, ઘરમાં નહીં ઘટમાં, ઘટમાં ઘટમાં ઘોડા થનગને આંતમ વીંજે પાંખ, બરાબર છે. તો આ પંક્તિ મોસ્ટ ટાઈમ્પી છે, ઘણી વાર પૂછાઈ જાય છે એક્ઝામમાં. અને લાસ્ટ છે શિવાજીનું હાલરડું. હવે શિવાજીનું હાલરડું કોઈ કોઈ નાનો માણસ જ કદાચ હશે કે જેને શિવાજીનું હાલરડું નહીં સાંભળ્યું હોય, કારણ કે શિવાજીનું હાલરડું એક એવી વસ્તુ છે કે જ્યારે જ્યારે સાંભળીએ ત્યારે આપણા એક આપણા શરીરમાં એક જુસ્સો આવી જાય છે, એક તાકાત આવી જાય છે. તો શિવાજીના હાલરડામાં કહી શકાય કે ધણણણ ડુંગર ડોલે શિવાજીને નિંદરું ન આવે, માતા જીજા બાય ઝુલાવે ધણણણા ડુંગરા ડોલે. અર્થાત કે આ પંક્તિને પણ આપણે યાદ રાખવી જોઈએ કે આ બધી જ પંક્તિઓ કોની છે તો કે ઝવેરચંદ મેઘાણીની છે. અહીંયા તમારી સામે પ્રત્યક્ષ છે, તમે જોઈ શકો છો કે ઝવેરચંદ મેઘાણીનો અહીંયા ફોટો મૂકેલો છે. તો આ એક સાહિત્યકાર થઈ ગયા. હવે તેમની 125 તેમની કૃતિઓ છે જેટલી પણ, બરાબર છે, જેટલી પણ કૃતિઓ છે એમને મેં અહીંયા ઉલ્લેખિત તો નથી કરી, પરંતુ મને એવું લાગે છે કે આ એક્ઝામમાં આટલી આટલી પૂછાવા લાયક છે તો મેં અહીંયા તમારી સમક્ષ એ રજૂ કરી છે, બરાબર છે. તો એ તમે અહીંયા મહત્વપૂર્ણ જેટલી પણ મને લાગી છે એ મેં અહીંયા તમારી સામે મૂકી છે. તો આપણે જોઈ શકીએ કે પ્રથમ કૃતિ છે વેણીના ફૂલ. વેણીના ફૂલ આપણે આગળ જોઈ ગયા તેમ બાળ સાહિત્ય કૃતિ છે, બાળ સાહિત્ય કૃતિ. પછી નેક્સ્ટ છે યુગવંદના. તો તમને ખબર છે કે આખો આખો કાવ્ય સંગ્રહ છે, બરાબર, 78 કાવ્યોનો કાવ્ય સંગ્રહ છે.
નેક્સ્ટ છે સિંદૂરો, તો સ્વરાજ માટેનું છે. સ્વરાજ માટેનો છે સિંદૂરો. નેક્સ્ટ છે ચારણ કન્યા. નેક્સ્ટ છે ચારણ કન્યા, 14 વર્ષની ચારણ કન્યા. હીરબાઈને યાદ રાખી શકો તમે. સૌરાષ્ટ્રની રસધાર, સૌરાષ્ટ્રની રસધારના પાંચ ભાગ છે, પાંચ ભાગ છે. આ પાંચે પાંચ ભાગ યાદ રાખી શકો, બરાબર છે. સૌરાષ્ટ્રની રસધાર એવું ક્યારે ક્લાસ 3માં નહીં પૂછે, પરંતુ એવું પૂછી શકે કે સૌરાષ્ટ્રની રસધારના રચયિતા કોણ છે. તો તમારે યાદ રાખવાનું, સૌરાષ્ટ્ર ભૂમિ આવે એટલે તમારે યાદ કરવાના શ્રી ઝવેરચંદ મેઘાણીને. વૈવિશાળ કૃતિ, મેં તમને કીધું કે એક ગરીબ કન્યાના ધનિક કુટુંબમાં મેરેજ થાય છે, લગ્ન થાય છે વૈવિશાળ એટલે, તો તે ઉલ્લેખના છે એમાં. સોરઠ તારા વહેતા પાણી આપણે સમજી લીધું છે. ગુજરાતનો જય, ગુજરાતના જયને બી આપણે સમજી લીધું. કાળચક્ર એમની અપૂર્ણ કૃતિ છે. હવે આ મારે તમને સમજાવવાનું રહ્યું કે હાજી કાસમ તારી વીજળી, બરાબર છે. હાજી કાસમ તારી વીજળી રે લોલ, તો આ જે પંક્તિ છે આપણે એક એક કાવ્યમાંથી ઉપાડેલી છે, જે ઝવેરચંદ મેઘાણીએ જ લખી છે. અને આ કાવ્યમાં એવું દર્શાવવામાં આવેલું છે કે એક જાન છે જે 1300 માણસોની છે, એ કચ્છથી મુંબઈ જઈ રહી છે. તો કચ્છથી મુંબઈ જવા માટે એ લોકોને દરિયા કિનારા પરથી જવાનું થાય છે. તો હવે દરિયા કિનારામાં આગબોટમાં જવું પડે, બરાબર છે. તો આગબોટમાં જવું પડે, તો એમાં એ આગબોટમાં એ 1300 માણસો બેસે છે, અને એ આગબોટનું નામ છે વીજળી. અહીંયા તમારી સામે સમક્ષ જ છે કે વીજળી, વીજળી નામની આગબોટ છે. અને આ વીજળી નામની આગબોટમાં એ બેસે છે, અને બેસીને એ જવાની તૈયારી કરે છે. અને મધ દરિયે પહોંચે છે ત્યારે તેનો નાવિક જે છે કાસમ, બરાબર, તેનો નાવિક જે કાસમ છે એને ખબર પડે છે કે આગળ તોફાન આવી રહ્યું છે, અને તોફાનમાં મારી વીજળી નામનું જહાજ છે હાલક ડોલક થઈ રહ્યું છે, અર્થાત કે સંકટમાં છીએ અમે. અને એ પંક્તિ ઉચ્ચારે છે કે હાજી કાસમ તારી વીજળી રે લોલ, બરાબર છે. તો આ વીજળીને એ ડૂબી જાય છે, મધદરે ડૂબે છે, અને 1300 માણસો બી મૃત્યુ પામે છે. તો આ પંક્તિના રચયિતા પણ કોણ છે? ઝવેરચંદ મેઘાણી. આ યાદ રાખવા જેવું. અને પૂછાઈ શકે કે એ વીજળી, આ જે જહાજનું નામ શું હતું? તો વીજળી નામનું જહાજ હતું, યાદ રાખજો, બરાબર છે. નેક્સ્ટ છે શિવાજીનું હાલરડું. હમણાં આપણે જોઈ ગયા, ધણણ ડુંગરા ડોલે શિવાજીને નિંદ્રું ન આવે. કંકાવટી છે એમની કૃતિ. કોઈનો લાડકવાયો શહાદતને વહોરી લે છે, આ યાદ કરી હતી હમણાં આપણે. માણસાઈના દીવા રવિશંકર મહારાજનું જીવન ચરિત્ર છે, બરાબર છે. તો આ ઇમ્પોર્ટન્ટ છે. હવે એક બાબત મારે કહેવાની કે એમની આત્મકથા આપણે આગળ જોઈ ગયા, ફરીથી રિમાઇન્ડર આપી કે ઝવેરચંદ મેઘાણીની ત્રણ આત્મકથા છે, ત્રણ નામ છે એના, કે પહેલું છે છેલ્લું પ્રયાણ, બીજું છે પરકમ્મા, અને ત્રીજું છે લિખિતન હું આવું છું. અર્થાત કે લિખિતન હું આવું છું એ આત્મકથા કહી શકાય, પરંતુ એમના મૃત્યુ પછી એમણે જે પત્રો લખેલા છે એ પત્રોનું સંકલન કરીને એ કૃતિ મૂકવામાં આવી છે, આત્મકથા મૂકવામાં આવી છે. એટલા માટે જ એવું કહેવાય છે કે લિખિતન હું આવું છું. તો આ જેટલી પણ આપણે માહિતી કે જેટલી પણ આપણે બાબતોની વાત કરી છે એ ઝવેરચંદ મેઘાણી એટલે કે સોરઠના કવિ, સોરઠના સાહિત્યકાર, સોરઠના એક વિશેષ વ્યક્તિ તરીકે એમની વાત કરેલી છે. એમની દરેક બાબતને મેં અહીંયા પ્રસ્થાપિત કરવાની, તમારી સમક્ષ રજૂ કરવાની ટ્રાય કરી છે મિત્રો. તો જો ફ્રેન્ડ્સ તમને એવું લાગતું હોય કે આ જે માહિતી છે અમને પૂરતી છે, બરાબર છે, ભરપૂર માહિતી અહીંયા મેં મારી રીતે ટ્રાય કરેલી છે તમારી સમક્ષ રજૂ કરવાની, તો હવે આપણે આ લેક્ચરનો અંત છે, બરાબર છે. ઝવેરચંદ મેઘાણી વિશે અહીંયા માહિતી પૂરી થઈ ગઈ છે, પરંતુ હવે તમારે જેટલા બી ક્વેશ્ચન કરવા હોય એક્ઝામ રિલેટેડ, તો તમે કરી શકો છો. કે ભરતી ક્યારે આવવાની છે એ બધું આપણે હવે જોઈએ કે
જેટલી બી ચૂંટણી ચાલે છે અત્યારે, તો ચૂંટણી જેમ ખતમ થશે એમ ભરતી આવવાની શરૂઆત થઈ જવાની છે. અને જ્યારે ભરતી આવશે ત્યારે ફક્ત એક યા બે યા ત્રણના સ્લોટમાં નથી આવવાની. તમને ખબર છે કે તલાટી છે, જુનિયર ક્લર્ક છે, સચિવાલય છે, પીએસઆઈ છે, કોન્સ્ટેબલ છે, બધી જ ભરતીઓ આવવાની છે, બધી જ ભરતીઓ આવવાની છે. તો એ બધી જ ભરતીઓ વિશે આપણે વાત કરીશું. તો અહીંયા લેક્ચરનો હું એન્ડ કરું છું. થેન્ક યુ મિત્રો. હવે જોઈએ એમ કે આ પ્રાજસ્વ ફાઉન્ડેશનની એક વસ્તુ છે કે તમે જોઈ શકો છો કે અહીંયા અમારે પીએસઆઈ, એએસઆઈ અને કોન્સ્ટેબલના ક્લાસ ઓનલાઈન ચાલે છે, બરાબર છે? તો ઓનલાઈન ચાલે છે તો એની ફીસ 10,000 રાખેલી છે. તો તમે નોંધવા જેવી બાબત કે અહીંયા પીએસઆઈ, એએસઆઈ અને ક્લાસ 3ના અમે લેક્ચર્સ ચાલુ કર્યા છે. નેક્સ્ટ છે કે જે ખાતાકીય વ્યક્તિઓ છે, બરાબર છે, પોલીસ ખાતાના વ્યક્તિઓ મોડ 1 અને મોડ 2ની બાબત કરીએ તો કે પીએસઆઈના, બરાબર છે, તો એમની બી બેચ ચાલુ થઈ ગઈ છે, એમની બી બેચ ચાલુ થવાની છે અને આ ટાઈમિંગ અહીંયા મૂકેલો છે. હવે તમારે બાબત નોંધવા જેવી કે ગાંધીનગર, અમદાવાદ અને મહેસાણા અમારા ત્રણ પ્લેસ, બરાબર છે, અમારા ત્રણ પ્લેસ છે અહીંયા જ્યાં આપણે લેક્ચર્સ કન્ડક્ટ થઈ રહ્યા છે. તો આ એના મોબાઈલ નંબર મૂકેલા છે, એ તમે જોઈ લેજો. હવે નેક્સ્ટ છે કે જીપીએસસી ફાઉન્ડેશન બેચ અમે નવી શરૂઆત કરવા જઈ રહ્યા છે, જેની શરૂઆત 23 ફેબ્રુઆરીના રોજ થવાની છે. 23 ફેબ્રુઆરીના રોજ અમે નવી બેચ શરૂ કરવા જઈ રહ્યા છીએ. તો જે પણ મિત્રોને ઈચ્છા છે કે આ બેચમાં જોડાવાના છે અહીંયા, તો એ મિત્રો અહીંયા 8:30 બેચનો ટાઈમ જોઈ લેજો કે 8 વાગ્યાનો છે, બરાબર છે, તો તમે આમાં જોડાઈ શકો છો. નેક્સ્ટ, અમારી ઓનલાઈન અને ઓફલાઈન બેચ તો શરૂ જ છે, ઓનલાઈન અને ઓફલાઈન બેચ શરૂ જ છે, પરંતુ પીએસઆઈ, એએસઆઈ, કોન્સ્ટેબલ અને ક્લાસ 3, બરાબર છે, તો એમાં તમે જોઈ શકો છો કે એનો ટાઈમિંગ છે 6:15 થી 8:15, બરાબર છે, તો આ બાબત જોઈ લેજો જરા. હવે 21 તારીખે લોનો લેક્ચર નથી સરનો, પરંતુ 22 તારીખે ડાયરેક્ટલી સીધો જીઓગ્રાફીનો લેક્ચર રહેવાનો છે. પીએસઆઈ, એએસઆઈ અને કોન્સ્ટેબલની બેચ શરૂ જ છે હાલમાં, 10:30 થી 12:30 નો ટાઈમ છે. અને જેટલા પણ મિત્રો જોડાવા માગતા હોય જોડાઈ શકે છે. અને 21 ફેબ્રુઆરીના રોજ ગુજરાતી વ્યાકરણનો એક્સપર્ટ્સનો લેક્ચર છે, તો ધ્યાનમાં લેજો. ઓકે મિત્રો, થેન્ક યુ.